નમસ્તે દર્શક મિત્રો, અબતક ચેનલ પરના આજના સ્પેશિયલ અહેવાલમાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના. વડાલી તાલુકામાં ઘણા બધા ખેડૂતોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આપણે અત્યારે વાત કરીએ તો હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પણ પૂરો પડ્યો નથી અને કૂવાના તળિયા પણ સુકાઈ રહ્યા છે અને નદી નાળામાં પણ પૂરતી પાણીની વ્યવસ્થા નથી. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને કારણે પણ અત્યારે ખેડૂતો માર ખાઈ રહ્યા છે. ત્યારે ચાલો આપણે જોઈએ કે વડાલી તાલુકાની શું પરિસ્થિતિ છે. સાબરકાંઠાના ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીનો પાક આવ્યો છે અને પાકના ભાવ ઘટતા જાય છે. સાબરકાંઠામાં આ વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે નદી તળાવના પાણી નથી અને કૂવાના સ્તર સુકાઈ રહ્યા છે. એક બાજુ ડેમ ખાલીખમ પડ્યા છે અને સિંચાઈ જેવી હાલ કોઈ પરિસ્થિતિ જ નથી. એવી જ હાલત સાબરકાંઠાના વડાલી તાલુકાની છે, જ્યાં ખેડૂતો વડાલી તાલુકાના મુખ્ય પાક શાકભાજી, જે રાજ્યભરમાં માલ જતો હોય છે, જે શાકભાજી વરસાદને કારણે ભેજારો હોવાથી પાક સારો થયો, પણ હવે જ્યારે તેને જીવંત રાખવા માટે પાણીના સ્તર ઘટી ગયા છે ત્યારે આ ખેડૂતોને શાકભાજીનો પાક બચાવવા માત્ર બેરલમાંના પાણીને ભરીને ટ્રેક્ટર દ્વારા પાકને જીવંત રાખવો પડે છે. એક બાજુ ડ્રીપ એરિગેશન હોવા છતાં કૂવામાં પાણી ન હોવાથી તે ઉપયોગ કરી શકતા નથી અને આ પાકને જીવંત રાખવા માટે મજૂરી માટે ખર્ચ, દવા બિયારણ ખર્ચ મસમોટો થતો હોય છે. તેમાં આધુનિક ખેતી માટે ખેડૂતો સાધનો વસાવે છે તો વળતા પર પાટું જેવી સ્થિતિ ખેડૂતોની છે કે જે જગતનો તાત ઘણા તો તે સરકારે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને ખેતીમાં ટ્રેક્ટર ચલાવવા કે બીજી રીતે ખેતી માટે આ ખર્ચ દેવામાંથી 10% વધારાનું વ્યાજ જેવી પરિસ્થિતિ કરી દીધી છે. પેટ્રોલ ડીઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ દિવસે દિવસે મોંઘો થતો જાય છે. વેપારીઓ પણ આ કારણે ભાવ વધારે આપી શકતા નથી. હજી તો શાકભાજીની લણવાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને શરૂઆતમાં આટલો નીચો ભાવ, જેમ જેમ ખેડૂતો પાક લેશે તેમ ભાવ ઘટશે. હવે પાક કયો વાવવો એ મુશ્કેલી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભંડવાલ ગામે જ્યારે અબતકની ટીમ જ્યારે ખેડૂતોના પ્રશ્નો માટે આવી છે ત્યારે જે જગતનો તાત જે ગણાતો એને પારાવાર પડતી મુશ્કેલીઓ, ખેડૂતને જે મુશ્કેલીઓ પડતી હતી, અત્યારે જે મોંઘવારીનો જે પ્રશ્ન છે, જ્યાં કે ડીઝલ પેટ્રોલ આ વગેરે વસ્તુઓનો જ્યારે મોંઘવારીનો જ્યારે પ્રશ્ન નડે છે ત્યારે ખેડૂતોને આ પરિસ્થિતિનો બી લાભ, આ પરિસ્થિતિનો બી અનુભવ કરવો પડે છે. હવે આ જે ભંડવાલ ગામની અંદર હાલમાં જે ખેતી જે થાય છે એ શાકભાજીની ખેતી થાય છે. હવે અહીંયા જે ભંડવાલ ગામમાં કઈ કઈ શાકભાજી થાય છે એ આપણે ખેડૂતને પૂછીશું. અત્યારે ભંડવાલ ગામમાં અમારે વાલોળ, કારેલા, મરચા, ભીંડા, તુવર, રીંગણ અને બીજી શાકભાજીની અહીંયા ખેતી થાય છે. અને શાકભાજી અત્યારે અમારા ગામમાં પાણીના નહિવત કારણે શાકભાજી અહીંયા ઉત્પાદન થાય છે, પરંતુ શાકભાજી હવે સ્થિતિ એવી બની છે અત્યારે કે પાક તૈયાર થયો છે, હવે એના ફળ જે લણવા માટેના ફળ આવે ફળ આવવાની તૈયારીમાં છે, પરંતુ વરસાદની અનિયમિતતાના કારણે તેમજ ટ્રાન્સપોર્ટેશન ખર્ચના કારણે ભાવ મળતા નથી. એ દિવસે આજની સ્થિતિએ ખેડૂતોની હાલત બહુ કફોડી છે. કીધું કે ખેડૂતોની હાલત કફોડી છે કારણ કે જગતનો જે તાત જે જગતનો તાત જે ખેડૂત કહી રહ્યો છે કે આ વખતે જે મેઘરાજાએ જ્યારે રિસામણા કર્યા છે, મેઘરાજા જ્યારે એક મહિનો થવા આવ્યો છતાં બી વરસાદ છે નહીં, નદી નાળા સુકાઈ ગયેલા છે, કૂવાના સ્તર નીચે આવી ગયેલા છે, ત્યારે હવે જે પાક જે ખેતીનો જે છે, જે શાકભાજી જે કહી શકાય, એ શાકભાજીના જે ટોડે આવેલા યાને કે જે મોઢામાં કોળિયો નાખવાનો આવ્યો છે ત્યારે હાલમાં પાણીની અછત વર્તાઈ રહી છે, કૂવાના સ્તર નીચા ગયા છે. આના કારણે આ જે શાકભાજીની ખેતી જે છે હાલમાં એમ કે નિષ્ફળ જાય એવી વકી સેવા રહી છે. હવે ખેડૂતોને પૂછીશું કે આ જે શાકભાજીની ખેતી કરો છો એમાં ખર્ચ શું થાય છે? હાલ અમે જે ખેતી કરીએ છીએ, ભીંડા છે, રીંગણ છે, એમાં વાલોડમાં એવું છે કે અત્યારે ભાવ બહુ ઓછા થઈ ગયા છે, કારણ કે જે 20 કિલોનો ભાવ અમને મળવો જોઈએ જે 800 થી 700 રૂપિયા તે મળતો નથી,
હાલ 300 રૂપિયા જેવું અમારું બજેટ મળે છે અમને, અને એટલા માટે અને એનામાં દવા જે છાંટવી પડે છે તે અમારે વીઘે લગભગ 1000 રૂપિયાનું અમારું બેરેલ છે. અમે બેરેલમાં દવા બનાવતા હોઈએ છીએ. જે બેરેલ 120 લીટરનું આવે છે એમાં બનાવીએ છીએ તે અમારું 1000-1200 રૂપિયાનું પડે છે. એટલે એ કારણે અમારે વાલોડમાં જે બજેટ ખોડવાઈ જાય છે કે અમને જે ભાવ મળવો જોઈએ મળતો નથી, અને દવાના ભાવ અને બીજા ટ્રાન્સપોર્ટેશન ખર્ચો છે એ બધું વધી જાય છે. અહીંયા અમારા ગાડીઓ ભરાય છે શાકભાજીની, જે ભંડવાળની અંદર એ અહીંયાથી અમે આણંદ, સુરત, વડોદરા, બધે આજુબાજુના જે કવરેજ મોટી સિટીઓ છે, દિલ્હી છે, બોમ્બે છે, ત્યાં સુધી અમે મોકલાવીએ છીએ. એટલે અમારે જે વેપારીઓ લોકો છે એ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધારે લગાવે છે અને અમને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની પડવી પડે છે. અને બીજું કે ટ્રાન્સફર જે આ માલ જે કરવામાં આવે છે, આ શાકભાજી જે કરવામાં આવે છે એ શાકભાજી એનો માલ એમાં જે ટ્રાન્સફર ખર્ચ વધી જાય છે અને પોષણક્ષમ ભાવ મળતા નથી. આથી ખેડૂતને આ જે શાકભાજીમાં નુકસાન પડે છે. હવે આ જે શાકભાજીનું જે વાવેતર છે એ હવે આ વરસાદ નથી તો શું પોઝિશન છે? હાલની પોઝિશન વરસાદમાં પાણી બિલકુલ નથી. પાણીને લીધે અમારે કોઈ શાકભાજીનું કોઈ ઉત્પન્ન નથી કરી શકતા અને શાકભાજી બધો પાક નિષ્ફળ જાય છે. તેથી ખેડૂતોને ખૂબ નુકસાન થાય એવું છે. પાણીનું મુશ્કેલીના લીધે ખેડૂતો બિલકુલ ત્રાહિમાન થઈ ગયા છે. પાણી બિલકુલ નથી અને ભાવ પણ બિલકુલ ઓછા છે. એ શાકભાજી ખેડૂતોને પોસાતી નથી, છતાંય અમે પાણીની મેઇન તકલીફ અમારે વધારે, પાણીની બિલકુલ તકલીફ વધારે હોય છે. પાણીની વધારે તકલીફ છે ખેડૂતોને. જે જમીનમાં સિંચાઈ જે કરવી પડે છે એ નહિવત છે, કારણ કે જે સાબરકાંઠા જિલ્લામાં સાધારણ વરસાદ પડ્યો છે, નહિવત વરસાદ પડ્યો છે. આથી કૂવાના તર પણ ખૂબ જ નીચા ગયા છે. હાલમાં ખેતી જે કરી છે એ ખેતીનો ફળ આવવાના બાકી છે, પણ અત્યારે પાણી બહુ ઓછું થઈ ગયું છે. આથી એ ખેતીને નુકસાન થાય એવું જણાઈ રહ્યું છે. હવે આપણે જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે એ વધ્યા છે એ વિશે શું કહેવું છે? અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ રોજબરોજ એક બે રૂપિયા વધારી અને આજે લગભગ 80 રૂપિયાને પાર આજે પેટ્રોલ ડીઝલના ભાવ થઈ ગયા છે. અત્યારે સિચ્યુએશન એવી થઈ છે કે ગાડી સાધન વગર ચાલે એવું નથી. ખેતી કરવા માટે ટ્રેક્ટર જોઈએ અને લગભગ બધા જોડે ટ્રેક્ટર, અત્યારે ટ્રેક્ટરના ભાવ પણ 5-5, 6-6 લાખ રૂપિયા થઈ ગયા છે. એના લીધે કોઈ ખેડૂતો પાસે આજે ટ્રેક્ટર લાવી શકે એવી પોઝિશન નથી. અને ટ્રેક્ટર લાવવા માટે આજે ખેડામણ હોય તો ખેડામણના 1 કલાકના અત્યારે 700-800 રૂપિયા, એમાં રોટરી મારવાની હોય તો એના 1000-1200 રૂપિયા. ખેડૂતને આટલા બધા ખર્ચા થાય, એમાં બાઇક લઈને શાકભાજી આપવા જવાનું હોય તો આવા બધા પેટ્રોલ ડીઝલના કારણે બહુ માર પડ્યો છે. અને અત્યારે પણ લોકો ગાડીઓ છોડીને સાયકલ લાવે એવી પરિસ્થિતિ થઈ છે. પરંતુ હવે એના વગર ચાલે એવું, ખેતીમાંથી માલ ગામડે સુધી કે સિટી સુધી પહોંચાડવાનો હોય તો પેટ્રોલ ડીઝલમાં બહુ મોટી તકલીફ પડે છે. 1-2 રૂપિયા રોજબરોજ વધવાના કારણે અમારી જે શાકભાજીના ભાવ હતા એ જે અમને પ્લસ થવા જોઈએ, આજે વેપારી લોકો પણ એમ કે ડીઝલના ભાવ વધ્યા છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યું છે. અહીંયાથી અમે માલ દિલ્હી, પંજાબ, અમૃતસર આવી અને અહીંયા અમારી આજુબાજુ ઈડર, વડાલીની સિટીઓમાં અમે મોકલાવતા હોઈએ છીએ. પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે આજે કંડિશન એવી થઈ છે કે વેપારીઓ પણ અમને એ રીતે બોલે કે ભાઈ અમારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ થાય છે, ડીઝલ વધુ થાય છે, એટલે અમારે શાકભાજીના ભાવ મળતા નથી. આજે આ મારી જોડે એક હાથમાં બિલ છે, આજે આ ભાઈ કારેલા વેચેલા છે, 1 કિલોના 4 રૂપિયા લેખે આજે ખેડૂતની શાકભાજી જાય છે. જ્યારે એમાં અમારા ખર્ચ હોય, દવા હોય તો દવાનું કોઈ પણ ડબલું આજે 100 ml 1000 રૂપિયાથી નીચે આવતું નથી. આટલી બધી કફોડી હાલત છે. એટલે પેટ્રોલ ડીઝલના ભાવમાં તો અત્યારે એવું છે કે અડધે બાઇક લઈને જવું પડે ને અડધેથી ચાલતા જવું પડે આવી ખેડૂતોની આજની પરિસ્થિતિ આવી થઈને ઊભી રહી છે. જગતના તાતને વારંવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ચોમાસામાં આ વખતે વરસાદ પણ નહિવત છે. ત્યારે વધુ અધૂરામાં પૂરો પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. આમ ખેડૂતને વારંવાર પડતી મુશ્કેલીઓના કારણે ખેડૂત દેવામાં દબોચાઈ જાય એવું લાગી રહ્યું છે. તો આપણે ખેડૂતોને પૂછ્યું, આ પરિસ્થિતિમાં તમે સરકારને શું કહેવા માગો છો? અમારે તો એટલું જ કહેવાનું કે આજે જગતનો તાત કહેવાતો ખેડૂત
જે અન્નદાતા કહેવાય કે આ દેશને જે અન્ન પૂરું પાડે છે, આ દેશનું જે ગુજરાન ચલાવી રહ્યું છે એવું ખેડૂતની આ જે સ્થિતિ, એમાં ઘઉં હોય, કપાસ હોય, શાકભાજી હોય, દરેકના ભાવ એટલા કફોડી હાલતમાં થયા કે અમારે બાપ દાદાની જમીન પરાણે અમારી ખેતી કરીને અમારું ગુજરાન ચલાવવું પડે છે, આવી બહુ કન્ડિશન થઈ છે. અને અત્યારે અમારું તો ગામડે ગામડે પણ અત્યારે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક પરિસ્થિતિ રાજકારણમાં બેઠેલા નેતાઓને ખબર હોતી નથી. આજે ગઈકાલના ન્યૂઝમાં પણ એમના પગાર વધી ગયા 75-75 હજાર રૂપિયા, અને ખેડૂતોના ટેકાના ભાવ આજે જે હોય એનાથી નીચે આવે છે. હવે પહેલાં જે અમને 20 કિલોના ભાવ મળતા એના એ જ ભાવ આજે ક્વિન્ટલના ભાવ તરીકે બાંધવામાં આવે છે, એવી બહુ મોટી તકલીફો છે. ખેડૂતો આજે પાયમાલ થતો જાય છે, ખેડૂતોની હાલત કફોડી છે. વરસાદ અહીંયા આ તાલુકામાં 10-15 ઇંચો છે, ખેતર તળાવ ખાલી છે, કૂવા ખાલી છે, 100% ડ્રીપ છે, છતાં ડ્રીપમાં 10 મિનિટ પાણી ચાલતું નથી. ગામમાં લોકો ગામમાંથી કૂવાના પીવાના પાણી ખેતરમાં લઈ જઈ અને છોડને પલાળી અને આજે વેલા લીલા રાખીને શાકભાજી પકવે છે, આવી કન્ડિશન આવી છે. એટલે ખાસ સ્થિતિ એવી ખેડૂતોની થઈ છે. એટલે જે દેવા માફીની માંગ ઉઠી છે એ વ્યાજબી, અને અમારા ગામ તરફથી પણ અમે કહીએ છીએ કે ખરેખર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. ખેડૂતોના દેવા મોજ શોખમાં થયેલા નથી, ખેડૂતોના દેવા વધેલા બિયારણ, અત્યારે પણ ફર્ટિલાઇઝર કંપનીઓના ખાતર દવા બિયારણ, આજે DAPના ભાવ પણ નવા ભાવ 1200 રૂપિયા આવી રહ્યા, પોટાશ 624 રૂપિયાનું હતું એ આજે નવા ભાવમાં 700 રૂપિયામાં આવે છે. આવા રોજબરોજ ખાતર દવા બિયારણના ભાવ વધે છે, અને ખેત ઉત્પાદન જે જગતનો તાત કાળી મજૂરી કરી ગરમીમાં આટલું બધું પકવી અને જ્યારે જગતને અન્ન પૂરું પાડતો હોય એની સ્થિતિ આજે દયનીય છે, પરંતુ પરાણે ખેતી કરવી પડે એવી આજની સ્થિતિ થઈ છે. જગતનો તાત કહી રહ્યો છે કે પારાવાર મુશ્કેલીઓ પડે છે, તો ત્યારે વિધાનસભાના જે ધારાસભ્યોનો જે પગાર વધારો થયો ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ખેડૂતોનું એવું કહેવું છે કે આ જગતનો તાત જે મજૂરી કરી રહ્યો છે, તો આ ખેતી અને જે અત્યારે જે શાકભાજીનું જે બિયારણ શાકભાજી જે નું વાવેતર થઈ રહ્યું છે, એ વાવેતર અત્યારે દૂર દૂર રાજ્યોમાં સ્ટેટમાં જાય છે, એ સ્ટેટમાં જાય છે, પરંતુ એમને ડીઝલ પેટ્રોલના ભાવના કારણે એમાં પોષણક્ષમ ભાવ મળતો નથી. એને મજૂરી કરે છે પરંતુ એમાં એમને મળતર ખૂબ રહેતું નથી. આથી જગતનો તાત પારાવાર મુશ્કેલીમાં છે એવું લાગી રહ્યું છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા, આપતક ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ હતો આજનો ખાસ અહેવાલ. આવતી વખતે ફરી પાછા કોઈ નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબતક ચેનલ. નમસ્કાર.